તો જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ પ્રચાર તો જોરશોરથી ચાલી રહ્યો છે, પરંતુ આ પ્રચારની વચ્ચે ક્યાંક જીભ લપસી પડે, ક્યાંક જ્ઞાતિ અને ધર્મના નામે રાજનીતિ કરવામાં આવે. ગઈકાલે પરેશ ધાનાણીએ જે સભા સંબોધી હતી તેમાં ખાસ એક કહ્યું હતું કે પટેલ અને બાપુઓ કે જેઓ હરખ પદુરા છે અને હરખ પદુરામાં ભાજપને મત આપીને ભારતીય જનતા પાર્ટીને મોટી કરી, એ પણ કહ્યું કે બાપુઓને 25 વર્ષ પછી હવે ભાજપ કેવી છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને તેઓ સાચા અર્થમાં ઓળખી શક્યા છે. આજ નિવેદનને લઈને આજે વિવાદ ઉભો થયો હતો. અને પરેશ ધાનાણીએ બીજું પણ એક નિવેદન કર્યું છે, ભ્રષ્ટાચાર નાબૂદ આપણે ભાજપનું બી વાગ્યું છે, નાબૂદ કરવા આપણે ભાજપનું બીજ વાગ્યું છે. પરેશ ધાનાણીએ ખાસ એ વાત કરી, સાથે એ પણ કહ્યું હતું કે 2015માં વાસ્તવિકતા સામે આવી છે. પરેશ ધાનાણીએ આખરે શું નિવેદન કર્યું હતું તે સાંભળી લઈએ. આપણે 18 વર્ષે એક થઈ ભયભૂત ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાયવું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું, અને એમાં અમે પટેલી આવું અને બાપુ આમાં છે નહીં. હા હા બેટા, પટેલિયા બાપુ બે બળે ચીડા હરક પદુડા, એ ભાજપના બીને દરરોજ ઉઠીને 2-10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારી મારી લોટ બાંધી દીધો. હે, એના શિયાળની લાજ બચાવવા માટે બોર બોર જેવડા આહુ પડે ને ધડ 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 એના આહુડાયાના અહંકારને ઓગાળી ન આવ્યા. હું તેથી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા, બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચાતા આ વખત આ કોઈના નથી. બધા જ સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા અને બાપુનો પણ વારો આવી ગયો છે. પાટીદાર આગેવાન અમારી સાથે જોડાઈ ગયા છે, દિનેશભાઈ બામણિયા. દિનેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. દિનેશભાઈ, પાટીદાર અને બાપુ એમાં ખાસ પટેલનો ઉલ્લેખ કર્યો અને પરેશ ધાનાણીએ કહ્યું કે હરખ પદુડા છે પાટીદાર સમાજ અને તેઓ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને અને મોટી કરી છે. આપનું આ નિવેદન અંગે આપની પ્રતિક્રિયા શું છે? બેન, એક ગુજરાતમાં અને ભારતના ઇતિહાસમાં એક સંપૂર્ણ સત્ય એ છે કે પાટીદારો, ક્ષત્રિયો, બ્રાહ્મણો અને સંપૂર્ણ સવર્ણ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ઉદ્ભવ ગુજરાતમાં થયેલો છે. સૌથી પ્રમાણિક અને એની જે મોટી વોટબેંક છે તે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ કે સવર્ણ સમાજ છે. આજે પરેશભાઈના નિવેદન સાથે મારે કોઈ વિગત કરવી નથી, કારણ કે જેમ એક મોસમ ચાલી હોય એવી રીતે બધા નેતાઓ પોતપોતાની રીતે નિવેદનો કરે જાય છે. પરંતુ એક સત્ય સનાતન એ વાત પણ છે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સ્થાપિત કરવામાં અને સમગ્ર દેશમાં સત્તા ઉપર બેસાડવામાં ગુજરાતમાં પાટીદાર સમાજ અને સવર્ણ સમાજનો સૌથી મોટો ફાળો રહ્યો છે. સૌથી મોટો ફાળો રહ્યો છે, પરંતુ એમણે કહ્યું કે જે પાટીદાર છે તે હરખ પદુડા છે અને હરખ પદુડા થઈને જ ભાજપને મત આપે છે. બેન, હું હરખ પદુડા શબ્દ નહીં, પરંતુ પાટીદાર સમાજના લોકો પોતાની સમજણ, પોતાની બુદ્ધિ અને રાજપૂત સમાજના લોકો પણ એક સમગ્ર રાષ્ટ્રના વિકાસમાં હંમેશા સારું કામ કરતા હોય છે. સમય એવો હતો આજ પાર્ટીની સામે આ આંદોલન ચલાવી રહ્યા હતા. બેન, મારી વાત એ છે કે સત્તાની સામે કે સત્તાની સાથે રહેવાનો પ્રશ્ન નથી, પરંતુ આ સમાજ, બંને સમાજો સંપૂર્ણપણે બુદ્ધિપૂર્વક સત્તામાં રહેલા અને ગામના લોકો સાથે મહાજનની ભૂમિકામાં કામ કરતા આ સમાજો છે. આ સમાજોએ ઘણું બધું રાષ્ટ્રને પણ આપ્યું છે, દેશને પણ આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં એક સારામાં સારા વિકાસના કામને પણ આ સમાજ અગ્રસ્થાને રહ્યો છે. ત્યારે એ કઈ પાર્ટીને સમર્થન કરે છે, કઈ પાર્ટીનો વિરોધ કરે છે એ ખૂબ જ મહત્વનું હોય છે. એટલા માટે જે આજે ભારતીય જનતા પાર્ટીનો જે સત્તા ઉપર સ્થાન છે એમાં સિંહ ફાળો છે એવું સ્પષ્ટ માની શકાય. એટલે આપ એવું કહી રહ્યા છો કે આ નિવેદન તમે હરખ પદુડા શબ્દને અત્યારે નકારી રહ્યા છો, પણ આપે ભાજપને મોટી કરી છે આ વાત જે પરેશ ધાનાણીએ કહ્યું આપના સમાજે, એ આપ માનો છો, આપ સ્વીકારો છો કે પાટીદાર સમાજે જ ભાજપને મોટી કરી છે? બિલકુલ, પાટીદાર સમાજ સાથે સવર્ણ સમાજ, રાજપૂત સમાજ હોય, આપના સમાજની વાત કરશો? જે હું પાટીદાર સમાજની વાત બેન કરું છું, પણ સાથે જે સમાજનો ફાળો છે એને પણ ભૂલી ના શકાય ને. જી જી, આપ અમારી સાથે દિનેશભાઈ જોડાયેલા જ રહેશો.
ત્યારે દિવ્યા ચૌહાણ અમારા જે રિપોર્ટર છે તેમણે ક્ષત્રિય અગ્રણી સાથે પણ સીધી વાતચીત કરી. આ જ મુદ્દે એમનું શું કહેવું છે એ પણ જાણી લઈએ. એક બાદ એક બેફામ નિવેદન આવી રહ્યા છે ત્યારે બાપુઓ અને પટેલો સરખા હરખપદુડા છે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન પણ સામે આવ્યું છે. ક્ષત્રિય આગેવાન ગીતાબા છે આપણી સાથે, એમની સાથે જ વાત કરી. ગીતાબા, એક બાદ એક રાજપૂતો ઉપર રાજનીતિ શરૂ થઈ છે. આ વખતે એવું લાગી જ રહ્યું છે કે રાજપૂતોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એજન્ડા છે જે રાજનીતિનો ઈ રાજપૂતોને જ બનાવી દેવામાં આવ્યા છે. હરેક વખતે કોઈનો કોઈ એજન્ડા ઉપર આગળ વધતી હોય છે રાજનીતિ. આ વખતે લગભગ એવું લાગે છે કે ક્ષત્રિયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો જે પહેલાં રૂપાલા બોયલા, પછી આપણે રાહુલ ગાંધી બોયલા, પછી પરેશ ધાનાણીનું અત્યારે નિવેદન આવ્યું, તો દરેક રાજકીય નેતાઓને મારે એટલું જ કહેવાનું કે તમે છે ને અમારા ઉપર, રાજપૂતો ઉપર, ક્ષત્રિયો ઉપર, અમારા સમાજ ઉપર રાજકીય રોટલા શેકવાનું બંધ કરો. નહીંતર હજી તો અમે તલવારો મ્યાનમાં જ રાખી છે, પણ અમારી જે તલવાર અત્યારની જે આ સમયની જે તલવાર છે એ અમારી વોટ બેંક છે, મતદાન છે. તો અમે એ તલવાર તો કાઢવાના જ છીએ, મતદાનની તલવાર. અને જે પણ રાજકીય રોટલા શેકવા માગે છે એ લોકો તમામને કહેવાનું થાય છે મારું કે જે તે રાજકીય આગેવાનને જે તે સમયે જવાબ આપવામાં આવશે જ તે, તો આ રાજકીય આગેવાનોને હજી અપીલ કરું છું કે રાજકીય રોટલા શેકવાનું તમે અમારા સમાજ ઉપર રહેવા દો, અમારા સમાજને ટાર્ગેટ બનાવવાનું રહેવા દો. કેટલો બેફામ વાણી વિલાસ, ઘડીક આ બોલે, ઘડીક આ બોલે, ઘડીક આ બોલે, કેમ અમારા સિવાય તમને ક્યાંય મળતું નથી કાંઈ? જે આપ્યું છે એ અમે જ આપ્યું છે, તો હવે તમે આના બેફામ વાણી વિલાસ દ્વારા પણ અમારી પાસે કંઈ લેવા માગો છો? તો બિલકુલ, ક્ષત્રિય સમાજના અગ્રણી પણ જોડાયા, એમણે એ જ વાત કર્યું કે બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે, ક્ષત્રિય ઘણું યોગદાન આપ્યું છે. દિનેશભાઈ, હાલ પરેશ ધારાણીએ હાલ એક બીજું પણ નિવેદન એ કર્યું છે. હાલમાં તેમણે પ્રચાર દરમિયાન એક નિવેદન કર્યું અને ભારતીય જનતા પાર્ટીને સરદાર પટેલના નકલી વારસદાર ગણાવ્યા છે અને પોતે અસલી છે એવી પણ વાત કહી છે. એ અંગે આપની પ્રતિક્રિયા શું છે? જો બેન, આ ગુજરાતના રાજકારણમાં મેં તમને કીધું એમ કે તમામ લોકો જ્ઞાતિ વિશે ટિપ્પણી કરવાનું ચાલુ કર્યું છે, જે ખૂબ જ ખતરનાક અને ગંભીરતાપૂર્વક આની નોંધ લેવાવી જોઈએ. કોઈ પણ જ્ઞાતિ વિશે એલફેલ બોલવું, કોઈ પણ જ્ઞાતિનો ઇતિહાસ જાણ્યા વગર એના વિશે વાત કરવી, પછી ચાહે કોંગ્રેસ હોય કે ચાહે ભાજપ હોય, કોઈ પણ નેતાઓ જો આવું કરે તો આની ઉપર લગામ લાગવા માટેનો કંઈક ને કંઈક કાયદો સરકારે બનાવવો પડશે. કારણ કે દરેક વ્યક્તિ પોતાની વોટ બેંકને માટેથી અથવા પોતાના પાર્ટીને બચાવવા માટે અથવા એના સપોર્ટ માટે કોઈ પણ જાતના નિવેદનો કરે તે બિલકુલ વ્યાજબી નથી. આજે તમે કયા તમારી પાસે એવા તમારા કાર્યો છે કે જેને લઈને તમે જે સમાજનું ઇતિહાસમાં સૌથી મોટું યોગદાન રહ્યું છે, ભારતના દેશના રજવાડાઓ એ જે કાર્ય કર્યું છે એમને પણ તમે આજે તિરસ્કાર કરી રહ્યા છો, ત્યારે આજે તમે સરદાર વલ્લભભાઈ પટેલ અને બંને સમાજોને હરખપદુડા કહીને, એ પણ એક અપમાનની જ વાત છે. આવી રીતે કોઈ પણ રાજકીય નેતાઓ જો બપાટ કર્યા કરશે તો ચૂંટણીમાં યોગ્ય મુદ્દાઓ, લોકોના મુદ્દાઓ, પ્રશ્નોની વાચાને આપવાના બદલે ફક્ત સમાજોના વખાણ અથવા સમાજોની નિંદા કરીને એક જ્ઞાતિ ભેદભાવનું વાતાવરણ અત્યારે ગુજરાતમાં ઉભું થઈ રહ્યું છે. બિલકુલ, આભાર દિનેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.